અંબાજીને ગુજરાતીઓ માટે બ્રહ્માકુમારીનું સેન્ટર લાભદાયી સાબિત થયું છે. આબુ રોડ બ્રહ્માકુમારી આઇસોલેશન કેન્દ્રમાં કોરોનાના દર્દીઓની રિકવરી રેટમાં સૌથી આગળ સાબિત થયું છે. આબુ રોડ પાસે આવેલા કિવરલી ગામે જોધપુર વિસ્તારનું સૌથી મોટું બ્રહ્માકુમારી જ માનસરોવર આઇસોલેશન કેન્દ્રની સુંદર કામગીરી સામે આવી છે. આ કેન્દ્રમાં કોરોનાના દર્દીઓની રિકવરી રેટ 95% જોવા મળી રહ્યો છે. અહીંયા 800 બેડવાળા આઇસોલેશન કેન્દ્રમાં 1082 કોરોના દર્દી દાખલ કરવામાં આવ્યા હતા. 974 કોરોના દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા. હાલમાં 78 દર્દી સારવાર હેઠળ છે. આ કેન્દ્રમાં આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિનું મોત થયું નથી. 137 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અહીં દર્દીઓને યોગ મેડિટેશન અને દવાથી દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે. તમામ દર્દીઓને સવારે અને સાંજે ભોજન, ચા અને નાસ્તો પણ આપવામાં આવે છે. ડૉક્ટરોની ટીમ સતત સેવા બજાવે છે અને દર્દીઓના મોં પર કોરોનાનો મહાત આપી ઘરે પરત જતા સ્મિત સાથેના ચહેરાઓ સાથે પોતાના કાર્ય બજાવવાનો આનંદ પણ અનુભવી રહ્યો છે. આમ અંબાજી અને ગુજરાતીઓ માટે બ્રહ્માકુમારીનું સેન્ટર ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. આબુ રોડ બ્રહ્માકુમારી આઇસોલેશન કેન્દ્રમાં કોરોના દર્દીઓની રિકવરી રેટમાં સૌથી આગળ સાબિત થયું છે. આજ આઇસોલેશન સેન્ટર માનસરોવર આબુ રોડ મેં 137 મરીજો કો ડિસ્ચાર્જ કિયા ગયા હૈ, જિસમેં મરીજો કે જલ્દી ઠીક હોને કી વજહ યહાં કા શુદ્ધ વાતાવરણ, યહાં કા શુદ્ધ ખાના, યોગ ક્રિયા આદિ ઇસમેં શામિલ હૈ. और इसका एक मुख्य कारण ये भी है कि ब्रह्मा कुमारी के जो पदाधिकारी हैं वो और चिकित्सा विभाग के सभी कर्मचारी हैं और उच्चाधिकारियों का इसमें बहुत अच्छा सहयोग रहा है, बहुत अच्छा तालमेल रहा है, जिसके चलते किसी समस्या का सामना नहीं करना पड़ता है. समस्त प्रकार की क्रियाएँ यहाँ सभी लोग आपस में मिलकर करते हैं. और एक इसका सबसे अच्छा कारण ये भी है कि यहाँ का शुद्ध सात्विक खाना होता है और योग क्रिया हैं जो बहुत अच्छी तरह से यहाँ करवाई जाती हैं. साफ़ सफाई का भी इसमें बहुत अच्छा ध्यान रखा जाता है तथा सभी चिकित्सा विभाग के कर्मचारी, उच्चाधिकारी, अधिकारी दिन रात मेहनत करके इसमें कार्य कर रहे हैं, जिसकी वजह से आज ये अपने को एक साथ में 137 लोगों को डिस्चार्ज करने का एक अच्छा अवसर मिला. और भविष्य में कोशिश करेंगे आगे भी अपनी इसी प्रकार से सबका सामंजस्य आपस में बना रहे और जल्द से जल्द आने वाले जो मरीज हैं उनको एक अच्छा माहौल मिले, जिसकी वजह से यहाँ से लोग जल्दी ठीक होकर जाएं. यही अपनी हमेशा कोशिश रहेगी और पहले भी यही थी, आगे भी यही जारी रखेंगे.